નમસ્તે મારું નામ ડૉક્ટર માનસી શાહ છે હું એક ઓક્યુપેશનલ થેરાપિસ્ટ છું આજે હું તમને ન્યુરો ડેવલપમેન્ટલ ડિસોર્ડર્સ વિશે કહીશ ન્યુરો ડેવલપમેન્ટલ ડિસોર્ડર્સ જેની અંદર એક ઇન્ડિવિજ્યુઅલની નર્વસ સિસ્ટમ પર અફેક્ટ કરે છે જેના લીધે એના ઇમોશન્સ એની ભણવાની કેપેસિટી જે એના પર પોતાનો કાબૂ હોય છે અને એની યાદ રાખવાની શક્તિમાં એને અફેક્ટ કરે છે ન્યુરો ડેવલપમેન્ટલ ડિસોર્ડર ઘણા બધા પ્રકારના હોય છે એની અંદર અલગ અલગ ટાઈપ્સ હોય છે એની અંદર છે સેરેબ્રલ પાલ્સી ડાઉન સિન્ડ્રોમ એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસોર્ડર ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસોર્ડર ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી ગ્લોબલ ડીલે ડેવલપમેન્ટલ ડિસોર્ડર અને લર્નિંગ ડિસેબિલિટી સેરેબ્રલ પાલ્સી હવે સેરીબ્રલ પાલસીની અંદર શું થાય છે કે જે પોતાનું એ બ્રેઇન હોય છે એની અંદર ડેમેજ થાય છે એ કેમ થાય છે કારણ કે એને ઓક્સિજન પહોંચતું નથી જ્યારે બાળક જન્મે કે એના માતાના પેટમાં હોય ત્યારે એની અંદર મધરે કોઈ ડ્રગ્સ લીધા હોય કે પછી કોઈક ઇન્ફેક્શન થયું હોય જેના લીધે ઓક્સિજન બરાબર ના પહોંચે જ્યારે બાળક જન્મે એના લીધે સેરિબ્રલ પાલસી થાય છે હવે સેરિબ્રલ પાલસી એ ચાર પ્રકારના છે જેની અંદર પહેલો છે સ્પાસ્ટિક સેરિબ્રલ પાલસી હવે સ્પાસ્ટિક સેરેબ્રલ પાલસીની અંદર ખાલી એ મસલ છે એનો ટોન અફેક્ટ થાય છે હવે એની અંદર કોઈ પણ એક સ્નાયુ જેને એને કહેવાય મોનોપ્લેજિક એટલે કોઈ પણ એક હાથ કે પગ હવે એમાં ડાયપ્લેજિક ડાયપ્લેજિકની અંદર કોઈપણ બે હાથ કે કોઈ પણ બે પગ અફેક્ટ કરે છે હેમીપ્લેજિક એટલે એની અંદર એક સાઈડનું આખું અંગ એનું અફેક્ટ થયેલું હોય છે અને ક્વોડ જેની અંદર એનું બે હાથ ને બે પગ અફેક્ટ કરે છે બીજું છે ડિસ્કાઇનેટિક સેરિબ્રલ પાલ્સી ડિસ્કાઇનેટિક સેરિબ્રલ પાલસીની અંદર ઇનવોલન્ટરી મુવમેન્ટ્સ થાય છે જેના લીધે એ ઠીક બેસી શકતો નથી એને ચાલવામાં તકલીફ પડે છે એનું મૂવમેન્ટ સ્લો થઈ જાય છે અને કાં તો ઝરકી પણ હોઈ શકે એ બધી મૂવમેન્ટ્સ હવે મસલ ટોન કાં તો બહુ ટાઈટ હશે કાં તો બહુ જ લૂઝ હશે જેના લીધે એને પ્રોબ્લેમ થશે ત્રીજું છે અટેક્સ સેલિબ્રલ પાલ્સી અટેક્સ સેલિબ્રલ પાલ્સીની અંદર એનું બેલેન્સ અને કોઓર્ડિનેશન જ ખાલી અફેક્ટ થાય છે બેલેન્સ એટલે એ ચાલે ત્યારે એને બેલેન્સ સરખું ના રહે ગમે ત્યાં પડી જાય અને કોઓર્ડિનેશન એટલે ખાવામાં એને પ્રોબ્લેમ પડે કે સરખી રીતે એને ખબર ના પડે કે કેવી રીતે ચાલવું છે ને એવી રીતનું એના હાથ અને આર્મ્સના પણ પહોંચવામાં એને તકલીફ પડતી હોય છે ઘણી બધી વાર અને ચોથો છે મિક્સ સેરિબ્રલ પાલ્સી જેની અંદર મોસ્ટ કોમન ટાઈપ છે સ્પાસ્ટિક અને ડિસ્કાઇનેટિક સેરિબ્રલ પાલસી હવે એના સાઇન એન્ડ સિમ્ટમ શું છે જ્યારે બાળક નાનું હોય ત્યારે એને વોકિંગમાં પ્રોબ્લેમ હોઈ શકે કાં તો કોઈ પણ એની બોડીલી મૂવમેન્ટ્સ બોડીલી મૂવમેન્ટ્સ એટલે એના હાથ સરખી રીતે પોતાની જાતે વાળી ના શકે કે ચાલી ના શકે જ્યારે જે એને કામ જે લેવું હોય એ કરી ના શકે બીજું છે એનું શોર્ટનિંગ ઓફ મસલ કાં તો એનું મસલ પરમનન્ટ શોર્ટ થઈ જાય કે નાનું થઈ જાય એનું મસલ કોઓર્ડિનેશનનો પ્રોબ્લેમ હોય મસલ એના જકડાયેલા લાગે આપણને મસલ વીકનેસ પણ લાગે અને ત્રીજું છે એની સ્પીચ ડિલેડ હોય સ્પીચ એટલે એ બહુ પછીથી બોલતા શીખે જે એનો ટાઈમ હોય સ્પેસિફિક પહેલાં એ બાબા કે મામા કરે એવી રીતનું પણ એનું મોડું થશે ડિલેડ સ્પીચ કાં તો ઘણી બધી વાર એની સ્પીચમાં પણ એ એવી રીતનો પ્રોબ્લેમ મળશે કે એ આપણને સમજાઈ નહીં શકે જનરલી સેરીબ્રલ પાલસીની અંદર એક સ્પેસિફિક પોસ્ટર છે જેની અંદર એવી રીતે ઘણા બધાને થાય છે આ સ્લાઇડની અંદર તમે જોઈ શકશો કે એની અંદર એક યુનિવર્સલ ફ્લેક્સ પોઝિશન છે સેરિબ્રલ પાલસી એનું એક બાળક છે એની અંદર જનરલી આવું દેખાવામાં મળે છે અને એનો એક સ્પેસિફિક ગેટ હશે કારણ કે એના મસલ્સ અને એ બધું સ્ટીફ છે અને એને કોર્ડિનેશનનો પ્રોબ્લેમ હશે એના લીધે સ્પેસિફિક ગેટની અંદર ચાલશે એને એટલે એ ચાલવાની અંદર એની સ્પેસિફિક એક પેટર્ન હશે આ સ્લાઇડની અંદર તમે જોઈ શકો છો કે એને એ પેટર્નને કહેવાય સિઝરિંગ ગેટ સિઝરિંગ ગેટની અંદર એ માણસ આવી રીતના પગ વાંકા કરીને ચાલશે એટલે અંદર આપણે કાતર કેવી હોય કાતર કેવી અંદર આપણે બંધ કરીએ તો અંદર જતી રહે એવી રીતે એના પગ પણ એવી રીતના જ ચાલશે હવે એના કોઝીસ એ મેં જેમ કે તમને પહેલાં સમજાવ્યું કે જ્યારે પ્રેગ્નન્સી હોય એના કોઈ મમ્મીને વાયરલ ઇન્ફેક્શન થયું હોય કે ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય એની માતાએ એલ્કોહોલ કે પછી કોઈ ડ્રગ્સ લીધા હોય એના લીધે પછી બાળક જન્મે ત્યારે એને જોન્ડિસ થયો હોય કે ફોરસેપથી થયું હોય એનું જ્યારે બાળક જન્મે પછી તરત એ રડ્યો ના હોય કે એક કે બે મિનિટ પછી રડ્યું હોય તો સેરિબ્રલ પાલસી થઈ શકે છે જેના લીધે એનું ઓક્સિજન લેવલ બ્રેન સુધી ના પહોંચે એટલે એના બ્રેનના સેલ્સ ડેમેજ થઈ જાય જેના લીધે સેરિબ્રલ પાલસી થાય અને એનું ડાયગ્નોસિસ બાળક વર્ષથી બે વર્ષની અંદર એનું ડાયગ્નોસિસ થઈ શકશે એ જ્યારે ન્યુરોલોજીસ્ટ પાસે આપણે જઈશું એ એનું ડાયગ્નોસિસ કરશે જેથી કરીને એમ આરઆઈને સીટી સ્કેન કરાવશે ને એની અંદર એ તમને કહેશે કે એ કયા ટાઈપનું છે હવે એની ટ્રીટમેન્ટ એની ટ્રીટમેન્ટની અંદર મેડિકેશન્સ છે કારણ કે જનરલી આ બધા એની અંદર એને ખેંચ કે એવું આવતું હોય છે અને મસલ્સ સ્ટીફનેસ હોય છે એના લીધે એને લોકોને મેડિકેશન્સ આપે છે બીજી બધી છે થેરાપી સપોર્ટિવ થેરાપી જેથી બાળક હાલી ચાલી શકે જેની જીવન જરૂરિયાતની વસ્તુ છે એ કરી શકે ભણી શકે એ બધી થેરાપીનું નામ છે પેલું ઓક્યુપેશનલ થેરાપી ઓક્યુપેશનલ થેરાપી એ તમને મદદ કરશે એની એક્ટિવિટીઝ ઓફ ડેઇલી લિવિંગ એનું બ્રશિંગ એનું ડ્રેસિંગ કે એ દરરોજ એનું બ્રશ કરી શકે એટલીસ્ટ પોતાના ઉપર એ ડિપેન્ડન્ટ પોતાનું કામ કરી શકે એ ઓક્યુપેશનલ થેરાપી કરશે ફિઝિયોથેરાપી ફિઝિયોથેરાપી એને ચાલવામાં મદદ કરશે એના મસલ રિલેક્સ કરવામાં એને મદદ કરશે સ્પીચ થેરાપી સ્પીચ થેરાપી જેમ કે આગળ આપણે જોયું કે ઘણા બધા બાળકોને સ્પીચમાં પ્રોબ્લેમ હોય છે સ્પીચ થેરાપીથી એ લોકો બોલી શકશે બોલવાનો એ લોકોને ટ્રાય કરાવશે ન્યુરો ડેવલપમેન્ટલ થેરાપી ન્યુરો ડેવલપમેન્ટલ થેરાપીની અંદર એના મસલ્સ એ લોકો પ્રોપર એને એક્ટિવિટીઝ કરાવશે જેનાથી એ મસલ્સ એના કોન્ટ્રાક અને રિલેક્સેશન થશે અને એનું એ કામ એક્ટિવિટી પૂરી કરી શકે જેનું એ લોકોનું પોસ્ટર પણ અફેક્ટ હોય છે એ પણ એનું સરખું કરી શકે અને આના ઘણા બધા જે આપણે પહેલાં જોયું કે શોર્ટનિંગ ઓફ એનું મસલ થઈ જતું હોય છે તો એનું અત્યારે એક સર્જિકલ ઇન્ટરવેન્શન મળ્યું છે જેથી કરીને એનું ગેટ પેટર્ન્સ ને એ બધું એનું સારું થઈ શકે એની અંદર સર્જરીની અંદર મસલ્સને લેન્થન કરવામાં આવે છે જેથી કરીને એ સરખી રીતે ચાલી શકે ડાઉન સિન્ડ્રોમને ટ્રાયઝોમી ટ્વેન્ટી વન કરીને પણ બોલવામાં આવે છે એ એક જેનેટિક ન્યુરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે જેની અંદર આપણા જે ક્રોમોઝોમ્સ હોય છે એની અંદર એ ટ્વેન્ટી વન નંબર ક્રોમોઝોમની અંદર બેના બદલે એક એક્સ્ટ્રા એક કોપી એની હોય છે એટલે એને ટ્રાઇઝોમી ટ્વેન્ટી વન પણ કહેવામાં આવે છે એને એ જનરલી એસોસિએટેડ હોય છે બીજા બધા ડિસેબિલિટીઝ સાથે જેમ કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી હોય અને ડીલે ડેવલપમેન્ટ હોય એનું અને એના સ્પેસિફિક સિમ્ટમ્સ અને સાઇન્સ છે ਜਿਵੇਂ ਕਿ ਇਹ ਵਿਅਕਤੀ ਹੱਸੇ ਇਹਦੀ ਹਾਈਟ ਬਹੁਤ ਨਾਨੀ ਹੱਸੇ ਇਹਨਾਂ ਫੇਸ ਦੇ ਅੰਦਰ ਸਪੈਸੀਫਿਕ ਫੀਚਰਸ ਹੱਸੇ ਇਹਨੇ ਫੇਸ ਨੇ ਕਿਹਾ ਮੰਗਲੋਇਡ ਫੇਸ ਹੁਣ ਮੰਗਲੋਇਡ ਫੇਸ ਦੇ ਅੰਦਰ ਸੂ ਹੋਏ ਕਿ ਇਹਦੀ ਆਖ ਜੇ ਹੋਏ ਇਸ ਲੈਂਟਿੰਗ ਹੋਏ જેમ કે તમે આ પિક્ચરની અંદર જોશો આ સ્લાઇડની અંદર કે એની અપ્લાન્ટેડ પાલ્પેબલ ફીચર્સ એટલે એ જે એની આંખ છે સહેજ ઉપરની સાઈડ હશે આપણી જનરલી સહેજ મિડલ હોય તો એ લોકોનું પાછળનું જે હશે એ ઉપર હશે એ લોકોનું નોઝ જે હશે એ ફ્લેટ હશે આપણે નોઝ જ્યારે આપણે પાલપેટ કરીશું તમે અડકશો તો એક ખાંચા જેવું દેખાશે પણ આ લોકોમાં ખાંચો દેખાવા મળતો નથી બીજું છે એ લોકોનો હાથમાં ક્રીસ હાથની અંદર આપણે જોશો તમે તમારા હાથની અંદર તો ઘણી બધી ક્રીસીસ જોવા મળશે પણ આ જે બાળક હોય છે એની અંદર એક જ ક્રિસ હશે હાથ પણ નાના હશે ને આંગળીઓ પણ નાની હશે એ લોકોના સ્પેસિફિક ફેશિયલ કેરેક્ટર્સની અંદર આંખની અંદર વ્હાઈટ કલરના સ્પોટ્સ જોવા મળશે અને બીજું જે છે એની અપર આઈલીટ જે ફોલ્ડ છે એ કોર્નર જે છે એ ઇનર કોર્નરથી અપવર્ડ સ્લાન્ટ થશે એ લોકોની શોર્ટ નેક હોય છે ફ્લેટર નેઝલ બ્રિજ જે મેં તમને સમજાવ્યું કે એ લોકોને ખાંચો દેખાતો નથી ફ્લેટ હોય છે એકદમ અને એના સ્પેસિફિક બીજા બધા હોય છે જેમ કે એને ચાલવામાં તકલીફ પડે કે એના મસલની ફ્લેક્સિબિલિટી બહુ જ બધી હશે અને એને ઇન્ટલેક્ચ્યુઅલ ડિસેબિલિટી પણ હોઈ શકે અને એના કાન નાના હશે એકદમ અને એનું અનયુઝ્યુઅલ શેપ હશે જનરલી આ ડાઉન સિન્ડ્રોમના બાળકો જે હોય છે એને કનજનાઇટલ હાર્ટ ડિસીઝ જેની અંદર હાર્ટની અંદર કાણું હોઈ શકે કે કોઈ પણ હાર્ટનો પ્રોબ્લેમ કે એનો થાઇરોડિઝમ હોઈ શકે કે ખેંચ જનરલી આવી શકે છે ડાઉન સિન્ડ્રોમની અંદર હવે એની ટ્રીટમેન્ટની અંદર ખાલી થેરાપી હોય છે જેમ કે એની સપોર્ટિવ થેરાપી મેડિકેશન્સ હજુ સુધી આવી નથી જેની અંદર પ્રોપર આપણે એને કોને કહી શકીએ કે ક્યોરેબલ જ છે સપોર્ટિવ થેરાપીઝની અંદર ઓક્યુપેશનલ થેરાપી ફિઝિયોથેરાપી સ્પીચ થેરાપી એ મેનેજ કરી શકે છે ડાઉન સિન્ડ્રોમને સારી રીતે ઓક્યુપેશનલ થેરાપી એને મદદ કરશે જીવન જરૂરિયાતની એની વસ્તુ હેલ્પ કરવામાં ફિઝિયોથેરાપી એના જે મસલ્સની ફ્લેક્સિબિલિટી છે એને એ મદદ કરશે જેથી કરીને એ બરાબર સરખી રીતના ચાલી શકે અને ઘડી ઘડી થાકી ના જાય અને સ્પીચ થેરાપી જનરલી એ લોકોમાં અફેક્ટેડ હોય છે જેથી કરીને બોલવામાં શીખશે અને એ લોકોને સ્પેશિયલ એજ્યુકેશન આપવામાં આવે તો એ લોકો ભણી પણ શકે છે